મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ સિક્સમાં એક કોમ્પ લખવાનો છે, એ તમારી વર્કબુકમાં પણ છે. તો આપણે ઉખાણાવાળું ચેપ્ટર કાઢીશું. આપણે જોઈશું ચેપ્ટર 5 છે, એમાં પેજ નંબર છે 36. 36માં જોવાનું છે આપણે કે નીચે વૃક્ષો આપેલા ચિત્રો વિશે માહિતી આપવામાં આવી છે, તે તૈયાર કરો અને પ્રાર્થના સભામાં બોલવાનું છે. એ આપણી પ્રવૃત્તિ છે. પણ આપણે જોવાનું છે, એક કોમ્પો પૂછ્યો છે, વૃક્ષો આપણા મિત્રો છે. એ તમારે ગુજરાતીની નોટમાં કોમ્પોની નોટ બનાવવાની હતી, એ તો પહેલાં હું તમને કહી ચૂકી છું. પણ હવે આપણે આ કોમ્પો છે, વૃક્ષ આપણા મિત્રો છે. આપણે કોમ્પો આઈ થિંક આ ત્રીજા નંબરનો કોમ્પો હશે, ત્રીજો કાં તો ચોથા નંબરનો કોમ્પો હશે. હવે આ જ કોમ્પો તમારે તમારી વર્કબુકમાં પણ લખવાનું છે અને ગુજરાતીની નોટમાં પણ લખવાનું છે. તો આપણે લખીશું, જો આ ઉપરના બે થઈ જોઈને સારા અને સુંદર અક્ષરથી તમારે કોમ્પો લખવાનો છે. જોઈએ, વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષ વગર આપણું જીવન અધૂરું છે. આપણે લખીશું, વૃક્ષો ધરતીની શોભા છે, એ તો આપણને ખબર જ છે. આપણે લખીશું, સારા અને સુંદર અક્ષરથી વૃક્ષો ધરતીની શોભા છે. પછી આપણે પેરેગ્રાફ પાડવાનો છે, એટલે થોડી જગ્યા સ્પેસ છોડવાનો છે. આપણે લખીશું, અક્ષર સારા કાઢવાના છે, વૃક્ષો માણસો અને પશુ પંખીઓ એટલે કે બધા માટે ઉપયોગી છે, માટે ઘણા અક્ષર થોડા ઝીણા રાખશો તો જ બધું સમાશે. ઉપયોગી છે. પછી લખવાનું, વૃક્ષો આપણને શું શું આપે? આપણને ખબર છે કે વૃક્ષો ફળ આપે, છાંયડો આપે, મીઠા ફળ, અનેક ઔષધિ આપે છે, ફળ આપે છે. કટારદાર વૃક્ષોની છાયામાં પશુઓ અને લોકો આરામ કરે છે. વૃક્ષનો પવન કેવો આપણને ઠંડો લાગે, ઉનાળામાં આરામ કરે છે. વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓને પણ ઘણો ઉપયોગી છે, માળા બાંધે છે. વૃક્ષોના મૂળ અને પાન જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષોના લાકડામાંથી આપણે જોઈએ છે કે લાકડામાંથી ઘણી ખરી ચીજવસ્તુ બનાવવામાં આવે છે. આપણા ઘરનું રાચરસી ચીલું બને છે.
કેટલાક વૃક્ષો ના પાંદડા છાલ મૂળ ફળ વગેરે માણસને દવામાં ઉપયોગી છે. આગળ જોઈશું. હવે વૃક્ષોમાંથી લાખ ગુંદર મધ સૂકો મેવો રબર અને તેલ મળે છે. હવે પેરેગ્રાફ આવી છેલ્લા પર જગ્યા થોડી છોડીશું. વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. વૃક્ષો પાંદડાને ઠંડા પાડે છે. આમ તો વરસાદને ખેંચી લાવવાનું કામ કરે છે. ફરી પેરેગ્રાફ છે. વૃક્ષો આપણને ઘણા ઉપયોગી છે. આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં. આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ. જોયું વૃક્ષો વિશેની વાત કરવામાં આવી છે. વૃક્ષો શું છે? ધરતીની શોભા છે. વૃક્ષો માણસો પશુ પક્ષીઓ વગેરેનું એક સહારાનું વસ્તુ છે. વૃક્ષથી આપણે ઓક્સિજન લઈ શકીએ છીએ. વૃક્ષ આપણને ઠંડી ફળ બધાથી બચાવે છે. ગરમી હોય તો પણ વૃક્ષનો છાંયો આપણને મીઠો લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વર્કબુકમાં લખ્યું છે તે તમારે ગુજરાતીની નોટમાં સારા અને સુંદર અક્ષરથી લખવાનું છે. અને વૃક્ષ વિશેની આપણને માહિતી મળે છે કે વૃક્ષ આપણને કેટલો ઉપયોગી છે. એક વૃક્ષ માણસ એક વૃક્ષ વાવે તો ધરતી પર કેટલા ઘણા ખરા વૃક્ષો પણ ઉગે છે. તો ધરતીએ વૃક્ષો એ ધરતીની એક શોભા છે. અને આપણે વૃક્ષથી શુદ્ધ હવા પણ લઈ શકીએ છીએ.